રાજકોટમાં ઢેબર રોડ પર આવેલી શ્રી રામેશ્વર સહકારી શરાફી મંડળીના ચેરમેન સંજય હંસરાજ રિયાની અને મેનેજર વિપુલ રતિભાઈ વસોયાને 4200 રોકાણકારોના 60 કરોડ રૂપિયાની ઉછાપત કરી છે. જે મામલે પોલીસે મિલકતની યાદી મેળવી છે. પોલીસે મુખ્ય આરોપી સંજય દુધાગરાની મિલકતની યાદી મેળવી છે, જેમાં સામે આવ્યું છે કે સંજય દુધાગરાની પત્ની પાસે કરોડોની મિલકત છે અને 2 મહિના પહેલા 2 કરોડથી વધુની મિલકત વેચી નાખી હોવાનું સામે આવ્યું છે. શ્રી રામેશ્વર સહકારી શરાફી મંડળીના ચેરમેન સંજય દુધાગરા પાસે કરોડો રૂપિયાની જમીન મિલકતો છે. સૌથી વધારે જામનગર જિલ્લાના જમીનની ખરીદી કરી છે. જામનગર જિલ્લાના બાગડીયા ગામમાં 66 લાખની જમીન હોવાનું સામે આવ્યું છે, જ્યારે મોટી ભલામણ ગામના પતિ પત્નીના નામે 3.18 કરોડની જમીન છે. આ સાથે જ રાજકોટ જિલ્લાના હદાડામાં 3 કરોડની જમીન, એપી પાર્કમાં 3 કરોડની કિંમતના મકાન, પડગરી તાલુકામાં 60 લાખની જમીન હોવાનું સામે આવ્યું છે. 4 વર્ષ પહેલા વન કોઈન યુરોપ કરન્સી એટલે કે 16 કરોડ કરન્સી ખરીદી હતી. તેની પાસે 18 લાખની 2 કાર છે. સંજય દુધાગરાએ 2 મહિનામાં અનેક મિલકતો વેચી હોવાનું સામે આવ્યું છે. સંજય દુધાગરાએ નીલકંઠ પાર્કનો 18 લાખનો ફ્લેટ, નીલકંઠ પાર્કનું 66 લાખનું મકાન, જીગારિયા ગામની જમીન 1.11 કરોડની, શ્રીમદ ભવનની ઓફિસ 30 લાખની, અવધ રોડનો 18 લાખ રૂપિયાનો ફ્લેટ સહિત અનેક મિલકતો વેચી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તમામ જમીનની વિગત જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે, જે બાદ સરકાર દ્વારા મિલકતને લઈને કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે રાજકોટ શહેરના પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સરના સુપરવિઝનમાં આ બધી ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યા છે અને ઝડપાઈ સાથે ચાલી રહ્યા છે. અને અત્યાર સુધી 215 ફરિયાદી એમ પોલીસના સામે આવ્યા છે. અને હું રજૂઆત કરું છું રાજકોટની પ્રજાથી કે તમારા પણ પૈસા આ મંડળીમાં હતા તો તમે સામે આવો અને તમારી જો મિલકતનો જો હિસાબ છે પોલીસનો આપો, તાકિ એમાં જો કાર્યવાહી છે આ સારી રીતે કાયદાના અનુસાર થઈ શકે તો તમારી મદદ જોઈએ, રાજકોટની પ્રજાની મદદ જોઈએ પોલીસનો. અને અત્યાર સુધી જો મિલકતનો જો વેલ્યુ છે 15 કરોડ સુધી પહોંચી ગઈ છે, તો 15 કરોડનો જો મિલકત હૈ ઉસકો જો સીઝ કરના ઓર અટેચ કરના જો હમારી કાર્યવાહી હૈ વો તો હમ કરી રહે હૈં. તો કલ હમને ઉનકે ઓફિસ મેં ઓર ઉનકે જો ઘર મેં જાકે હમને ઝડપી કી, સર્ચ કિયા ઓર હમને 2 લેપટોપ સીઝ કિયે જિસમે ઉનકા ડિજિટલ જો રિકોર્ડ્સ થે 2009 સે લેકે અભી તક કે, ઓર સાથ હી સાથ જો ઉનકે રિટર્ન રિકોર્ડ્સ થે જો રજિસ્ટર બના રખે થે કે ડે ટુ ડે એન્ટ્રી જિસમે હો રહી થી, જો ડેલી ઇન્વેસ્ટમેન્ટ હો રહા થા એક તો વો, ઓર દૂસરા જો એફડી કે રજિસ્ટર થે વો, ઉસકે સાથ સાથ ઉનકા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કે ઉન્હોને કોન સી કલમ મેં અપને આપકો રજિસ્ટર કિયા, ઉનકી શરતે ક્યા થી, હમ જૈસે હમ પ્રાથમિક દ્રષ્ટિ સે દેખ સકતે હૈ કે ઉનકી જો શરતો કા ભી ઉલ્લંઘન ઉન્હોને કિયા હૈ જો ઉનકો, તો એ સબ હમ આધાર જો હૈ ઇકઠ્ઠા કર રહે હૈ, પુરાવા ઇકઠ્ઠા કર રહે હૈ. કલ હમને એ ભી કામગીરી કી થી ઓર સાથ હી સાથ હમે નિર્દેશ મિલા કે 30 દિન કે અંદર યાની જનવરી 30 સે પહેલે જો પોલીસ કો ઇસમે કલેક્ટર કચેરી કો હમકો મિલકત કી જીતને ભી હૈ જો તીનો આરોપી હૈ ઉનકી ખુદ કી મિલકત ઓર જો યે મંડલી રામેશ્વર મંડલી થી ઇનકે નામ સે જો મિલકત ઇસમે લી ગઈ હૈ ઉસકો ભી હમે ઉસકી ભી ડિટેલ્સ ઇકઠ્ઠા કરની હૈ ઇસ કામ કે લિયે, ક્યુંકી યે સારા પ્રકરણ બહોત યે ફાઇનાન્શિયલ મેટર હૈ, તો ઇસકે લિયે હમને એક સીએ કી ભી દરખાસ્ત કી હૈ. આજ હમને રાજ્ય સરકાર સે સીએ નિમણૂક કરને કી અનુમતિ માંગી હૈ ઓર હમે પૂરા ભરોસા હૈ કી 1 યા 2 દિન કે અંદર ઇસમે સીએ ભી નિમણૂક હો જાયેગા. તો ઇસ પ્રકાર સે અભી તક કા હમારી પ્રગતિ હૈ. સર, અત્યાર સુધીના જે રોકાણકારો છે એમને થોડી એવી આશા બંધાઈ છે કે મિલકત જે તમે તપાસમાં બહાર આવી છે તો આવતા દિવસોમાં એ લોકોને જે પરત પૈસા મળી શકે એ માટેના પોલીસના પ્રયાસો રહેશે? નહીં, પોલીસનો સતત પ્રયાસ રહે છે કે જો ઇન્વેસ્ટર્સ છે એની બધી જો ઇન્વેસ્ટમેન્ટ છે એની વેલ્યુ એના મળશે અને એના બાબતમાં સરકારથી અને સીપી સર તરફથી એક સ્પષ્ટ સૂચના છે કે જેની મિલકત જેટલી મિલકત ઇન્વેસ્ટ થઈ ગઈ છે એની મિલકત આપને અટેચ કરવાનું છે, સીઝ કરવાનું છે, જિસે કે ઉનકી જિતના ભી ઇનકા ઇન્વેસ્ટમેન્ટ હૈ ઉનકો સારા કા સારા ઇન્વેસ્ટર્સ કો ઉનકા પૈસા વાપસ મિલે. તો ઇસીલિયે મેં ફિર સે એક વાર રજૂઆત કર રહા હું રાજકોટ કી જનતા સે કે જિન્હોને ભી રામેશ્વર મંડળી મેં અપના પૈસા લગાયા થા આપ પ્લીઝ સામને આયે
और जितना आप सामने आएंगे, जितना मिलकत आप हम अपने फरियाद में दिखा पाएंगे, उतनी मिलकत हम इसमें जब्त भी कर पाएंगे। सर अब तक कितने लोग हुए? 215 लोग उसमें। और कितने लोग भोग बनना रहे हमने जैसे ऑडिट रिपोर्ट्स उसमें देखी, हमने ऑडिट रिपोर्ट्स भी सीज की, एनुअल जनरल बॉडी मीटिंग होती है वो भी हमने सीज की, उसमें हम देख पा रहे थे कि इन्होंने जो लास्ट ईयर था एजीएम जो इनकी होती है, एक मीटिंग होती है, उसमें इनके जितने भी शेयर होल्डर्स होते हैं, जितने भी इन्वेस्टर्स होते हैं उनको बुलाते हैं ये, इनको जाहिर में एक सूचना देनी होती है कि आप ये हमारी ऐसे मीटिंग हो रही है, उसमें इसमें ना तो शेयर होल्डर्स के, ना मेंबर्स के, ना डायरेक्टर्स के उसमें सिग्नेचर थे, तो ये भी एक चीज सामने आ रही है। और इस वजह से ये चीज है पूरा मैटर।